માગે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સુપ્રભાતમ આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આગળ કાલી જોયું કે ભી હડપ્પીય સભ્યતાનું સામાજિક જીવન કેવું હતું બરાબર એમાં એક મુદ્દો હતો કે ભી કાલે આપણે જોયું કેવું રહેતા હતા કેવા મકાનો શું પહેરતા હતા કેવું ખોરાક ખાતા હતા તેમનો વ્યવસાય બધું સામાજિક પ્રવૃત્તિ હતી આજે આપણે જોઈશું કે ભી એ લોકો સર્જનશીલ પણ હતા સર્જનશીલ એટલે કંઈક નવું બનાવતા હતા તો એમની પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી કેવી હતી બરાબર એ એમની કલા કારીગરી અને એ એમના રમકડાઓમાંથી ખબર પડે છે તો વિદ્યાર્થી મિત્રો કે ભી હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી કેટલા રમકડા મળી આવ્યા છે અને એ રમકડા મળી આવ્યા છે એના આધારે એવું કહી શકાય છે કે ભી એ સમયના લોકો કેવા હતા બાળપ્રેમી હતા એમને બાળકો પ્રિય હતા એટલે બાળકો માટે એ શું કરતા હતા જાત જાતના રમકડા એમને બનાવેલા હતા એના આપણને અવશેષો મળે છે આપણે કહી શકીએ છીએ બરાબર હવે કે સિંધુખીની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તો એ રમકડા કેવા કેવા હતા તો આપણે જોઈશું કે ભાઈ એ રમકડા જાત જાતની ભાત ભાતના હતા ધારો કે આપણી જ વાત કરીએ અત્યારે તો બહુ એટલું નથી પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારે વાર્ષિક પરીક્ષા લેવાય ત્યારે એને માટીના રમકડા બનાવવા માટેનો પ્રોજેક્ટ આપે તો અમે શું કરતા હતા ગામમાંથી આ ખોટ હોય ચીકણી માટીના લાવી એને ભાગી સૂકવી પછી એને બરાબર કૂટી અને એને વેચાડી અને એમાંથી ચીકણી માટી પાણી નાખી જોડી અને સરસ પહેલા માટી તૈયાર કરી પછી એમાંથી જાત જાતના આપણને કોઈ ગાય બનાવે કોઈ હાથી બનાવે કોઈ ગણપતિ બનાવે એવી રીતે અમે શું કરતા હતા રમકડા બનાવી અને પોતે જ બનાવેલા રમકડા શાળામાં લઈ જતા હતા અત્યારે શું કરીએ આપણે તૈયાર પૈસા તૈયાર આપી લઈ લેવાના બરાબર તો એ રીતે તેઓ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા એમને બનાવતા હતા તો કેવા બનાવતા હતા તો વિવિધ પંખી આકારની સિસોટીઓ પંખી પશુ ધારે ચકલી હોય એવી પક્ષી આપણે જે નથી કે દેડકો હોય તો દેડકાની આમ વગાડવાની દેડકા આકારની વિસલ અત્યારે આપણને જોવા મળે છે તો એ વખતે ચકલી એમાં નાના નાના પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના પણ સ્ત્રી અને પુરુષની આકારના પણ રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડ ઉપર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા એ મુખ્ય હતા આવા બધા રમકડા બનાવતા હતા એટલે આ રમકડા બનાવતા આટલા બધા જાતના રમકડા બનાવતા હતા તો એ ઉપરથી આપણે કહી શકીએ કે ભી હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી એ એમના રમકડામાં વ્યક્ત થાય છે જોઈ શકીએ કે હડપ્પીય પ્રજાનું ધાર્મિક જીવન બરાબર ધાર્મિક જીવન એટલે આપણે જે પૂજા પાઠ કરતા હોઈએ મંદિરમાં માનતા હોઈએ કોઈ ભગવાનની કેવી રીતે પૂજા કરીએ છીએ બધાની પૂજા કરવાની વિધિ અલગ અલગ હોય છે હિન્દુઓની જુદી મુસલમાનોની જુદી બરાબર હવે એ સિવાય આપણે ઘરમાં પણ ભગવાનની માતાજીનું મંદિર હોય છે તો એની પણ એ કરતા હોઈએ છીએ તો આ રીતે એમની એ લોકોની ધાર્મિક વિધિ કેવી હતી કોને પૂજતા હતા બરાબર અને એમની અંતિમ વિધિ એટલે મર્યા પછી કેવી રીતે મૃતદેહ સાથે કરતા હતા એનું શું કરતા હતા એનું વર્ણન છે તો ધાર્મિક જીવન વિશેની માહિતી એમની કેટલીક મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી મળી છે કેટલીક મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી મળી છે ધારે કે મૂર્તિઓમાં માતૃકા દેવી મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો શું ગણે છે ધરતી માતાનું પ્રતીક ગણે છે એટલે એ લોકો ધરતી પૂજા કરે અને વિશેષ કરતા હશે એવું ગણાય છે ધરતીની પૂજા ખાસ કરતા કારણ કે માતૃકા દેવી એટલે માતૃભૂમિ આપણી બરાબર જમીન છે ને માતૃભૂમિ કહીએ છે તો એની પૂજા ખાસ કરતા હશે કેમ કે એ લોકો એવું માને છે કે ભી આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ એ અન્ન અને પાણી એ આપણને કોણ આપે છે ધરતી માતા આપે છે બરાબર આપણી માતૃભૂમિ આપે છે એટલે એ એની ખાસ પૂજા કરતા હશે આ ઉપરાંત પણ તે વૃક્ષ પૂજા કરતા હતા પ્રાણી પૂજા કરતા હતા પશુ પૂજા કરતા હતા નાગ દેવતાની પૂજા કરતા હતા અને સ્વસ્તિકની પણ પૂજા કરતા હતા સ્વસ્તિક એટલે સાચું જે આપણે અત્યારે કરીએ છીએ કોઈ પણ ભગવાનની વૃક્ષની ધારે કે પીપળાની પૂજા કરતા હોઈએ છીએ પશુઓની પણ આપણે ગાય માતાની ગાયની આપણે માતા માનીને એની પણ પૂજા કરતા હોઈએ છીએ નાગપાંચમે નાગ દેવતાની પણ પૂજા કરીએ છીએ અને સ્વસ્તિક તો દરેક સ્ત્રીઓ પોતાના ઘરના મેન બાયાની વચ્ચે સાથિયા દોરીને એની પણ પૂજા કરતા હોય છે તો લોથલ અને કાલી ભવનમાંથી અગ્નિ પૂજાના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયેલા છે બરાબર હડપ્પીય સભ્યતાના લોકો અંતિમ વિધિ કે ભી હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે
અને ઘણી બધી જગ્યાએ અગ્નિ સંસ્કારને એના પુરાવા પણ મળે છે. અગ્નિ સંસ્કાર તથા અગ્નિ સંસ્કાર એટલે આપણે જે માણસ મૃત્યુ પામે છે તો ક્યાં લઈ જઈએ છે? શિવપુર અથવા તો જ્યાં હોય સ્મશાન ત્યાં લઈ જઈએ, ત્યાં હોય છે ત્યાં બધી વિધિ કરીએ છીએ. એટલે એ રીતે, એટલે એવું નથી કે બધાને દાટતા, કેટલાક લોકો દાટતા પણ હતા ને કેટલાક લોકો શું કરતા હતા, અગ્નિ સંસ્કાર. આપણામાં પણ એવું છે કે હિન્દુ મૌનથી વિધિ કરવામાં આવે તો એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અને જ્યારે મુસલમાનો હોય છે તો એ લોકો શું કરે છે, દાટે છે ને ખાડો ખોદીને એનો કબર ઉપર કરે છે. આપણામાં પણ નાના બાળકો હોય 5-7 વર્ષના ત્યાં સુધી એમને શિવપુર અગ્નિ સંસ્કાર મનાવી જાય, એમને શું કરે ગામમાં જે સ્મશાન ભૂમિ હોય ત્યાં એમને દાટીને ખાડો ખોદી અને એમને મૂકે છે, ઉપર મીઠું નાખે એટલે દેહ ઓગળી જાય. તો આ લોકો એવું કહે છે કે મૃતકને જ્યારે દાટતા હશે એટલે એની સાથે કેટલીક ઊંચી વસ્તુઓ પણ મૂકતા હતા, જેમ આપણે મીઠું મૂકીએ છીએ એવી રીતે, અને એ એમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. બરાબર, તો આ રીતે બે વસ્તુ, ત્રણ ગુણના બે પ્રશ્નો છે, ત્રણ ગુણમાં પરીક્ષામાં પૂછાતા હોય છે, જેને આપણે લખી લઈશું. ઓકે. આપણે લખવું હોય કે તારે કે બંધ કરવું હોય તો શું કરવાનું?